છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે ક્વાંટ બેટમાં ફેરવાઈ ગયું છે. ક્વાંટના મામલતદાર કચેરી સહિતમાં પાણી ભરાઈ ગયા છે. આ અંગે વીટીવીએ અહેવાલ રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ક્વાંટની મુલાકાત લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટે અનુરોધ કર્યો છે, પરંતુ શું માત્ર અનુરોધ કરીને સંતોષ માની લેવાથી આ સમસ્યા દૂર થઈ જશે? તે સૌથી મોટો સવાલ છે. જાણો છો એમ આજે સવારે કવાંટ તાલુકામાં સવારના 6 થી 8 વાગ્યા સુધી 115 એમ વરસાદ પડેલો હતો. હાલમાં વરસાદ ચાલુ છે અને કુલ 150 એમ જેટલો વરસાદ નોંધાયેલો છે. તાલુકા માટે આગળ નોંધપાત્ર વરસાદ છે, જે હાલમાં ટોટલ એવરેજ વરસાદથી આપણે 70% વરસાદ બની ચૂક્યો છે. આપ સૌએ જોયું છે કે અત્યારે પાણી ભરવાની સમસ્યા થોડે ઘણે છે તાલુકામાં છે, તે આપણે અત્યારે જઈને સ્થળ પર જઈને દૂર કરી દીધી છે. કે હાલમાં માણસોને મશીનો કામે લગાડવાના છે, જેને કારણે પાણી ભરવાની જે પણ સમસ્યા તે નીકળી રહી છે. જે કુદરતી વહેણો છે એમાં અત્યારે પાણી નીકળી રહ્યું છે. નજીકની જે કાળા નદીમાં છે તેમાં પાણી ભરી જશે, એટલે લોકોને કોઈ પ્રશ્ન રહેશે નહીં. હાલમાં આપણે લોકોને અપીલ પણ કરી છે સરપંચ મારફતે અને અન્ય રીતે પણ, કે હાલમાં લોકો પોતાના ઘરની અંદર રહે અને કારણ વગર ઘર બહાર આવે નહીં, જેના કારણે નિસલામતના પ્રશ્નો ઉભો થાય. અમરાધીપુર જિલ્લામાં વહેલી સવારથી જ પડી રહેલા ધોધમાર વરસાદને લઈને આજે કવાંટ તાલુકાની જે મામલતદાર કચેરી આવેલી છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ રહી છે. કેમ્પસની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. આસપાસની જે સોસાયટીઓ છે તેમાં પણ ભારે પાણી ભરાયું છે. આ મામલતદાર કેમ્પસની અંદર જે પાણી ભરાયું છે તેના નિકાસ માટે અહીંયા જેસીબી લગાવવામાં આવ્યું છે. ડેપ્યુટી કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ પોલીસ વિભાગ પણ અહીંયા પહોંચ્યું છે. છોટાઉદેપુર જિલ્લાનું વહીવટીતંત્ર અત્યારે કામે લાગ્યું છે. કવાંટ તાલુકાની જે પરિસ્થિતિ હતી જેને વીટીવીએ પ્રકાશિત કરી હતી, જેને લઈને જિલ્લાનું વહીવટીતંત્ર દોડતું થયું છે. જિલ્લા કલેક્ટર પણ અહીંયા ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા છે. વીટીવી આપને કવાંટ તાલુકાની જે પરિસ્થિતિ છે તથા બતાવી રહ્યું છે. છોટાઉદેપુર મહેશ બિલ વીટીવી ન્યૂઝ.